પહેલા ભક્તજનો શિક્ષાપત્રીને વૈભવને સમજતા પહેલાં બીજરૂપ શિક્ષાપત્રી એમાં કેટલો વિશાળ વેદ વડલો સમાયો છે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે गई काले आपने वेद विषय थोड़ी बात करी कितना वेद छे हाँ। रुग्वेद यजुर्वेद सामवेद अथर्ववेद आ चारे वेद, 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 वेद एनु સર્વાંગ સંપૂર્ણ રૂપ શું છે માત્ર મંત્રો જ સંપૂર્ણ રૂપ નથી મંત્રો એને સંહિતા કહેવાય શું કહેવાય સંહિતા મંત્રોની સાથે બ્રાહ્મણો છે શું છે બ્રાહ્મણ એટલે ધ સબ્જેક્ટ ધ સ્પેશિયલ સબ્જેક્ટ

કે આ કરો આ કરો આ કરો આ યજ્ઞ કરો આ યજ્ઞ કરો આ યજ્ઞ કરો આ યજ્ઞ કરવાથી તમને આ ફળ મળશે આ યજ્ઞ કરવાથી આ ફળ મળશે આ યજ્ઞ કરવાથી આ ફળ મળશે પણ એટલાથી ધ પર્પઝ ઓફ લાઈફ ઇઝ નોટ ફૂલફિલ્ડ કારણ કે એ યજ્ઞો કરવાથી કે જે કર્મો કહેવાય છે કર્મો કરવાથી આપણા મન વાંછિત સુખ મળશે પણ વેદ માત્ર આ લોકના સુખ આપવા માટે નથી વેદનું પ્રયોજન પરમ પુરુષાર્થની પ્રાપ્તિ માટે છે કોની પ્રાપ્તિ માટે છે પરમ પુરુષાર્થ પરમ પુરુષાર્થ કોને કહેવાય ધ અલ્ટિમેટ અલ્ટિમેટ ગોલ શું કહેવાય પરમ ટ્રાય ટુ ઇટ તમે શું કામ ભણો છો બોલો ભણી ડિગ્રી મેળવી છે ને યસ ઓર નોટ ડિગ્રી મેળવીને શું કરવું છે શું કરવું છે જોબ કરવી છે આ બોલો ને મજા કરો તમે આ જોબ કરવી છે કે બિઝનેસ કરવો છે રાઈટ અચ્છા જોબ અને બિઝનેસ તમારે શું કામ કરવો છે બોલો પૈસા મેળવવા માટે સીધી વાત છે આપણે અહીંયા જોબ કરીએ છીએ તો એ પૈસા માટે જ કરીએ છીએ ને આ લંડનમાં બેઠા જઈ ભજન કરવા માટે જોબ કરે લંડન જે ગયા છે એને એમ છે કાંઈ પૈસા વધારે મળશે અમેરિકા ગયા છે પૈસા વધારે મળશે એટલે એ બધા પૈસા માટે ગયા છે ને ભજન કરવા થોડા ગયા છે તમે જુઓ ફોર ડિગ્રી ડિગ્રી ફોર જોબ ઓર બિઝનેસ બિઝનેસ ઇઝ ફોર મની વોટ્સ ધર્પઝ ઓફ મની એને એવું કહી શકાય કે પૈસા મળે તો આપણે સુખી થઈએ બરાબર ને અલ્ટિમેટ શું આવીનું રહ્યું સુખ શું આવીનું રહ્યું સ્ટડી ફોર જોબ ઓર બિઝનેસ બિઝનેસ ઇઝ ફોર મની મની ઇઝ ફોર હેપીનેસ બરાબર રાઈટ ઓર રોંગ યસ ઓર નો મની છે એટલે પૈસા એટલે સુખ માટે છે નાવ ટેલ મી યુ હેવ ઇનફ મની બટ હેવ યુ હેપીનેસ ખૂબ પૈસા મળી જાય એટલે સુખ મળી જાય બોલો હા એ તમને પૂછ્યું છું ખૂબ પૈસા મળે તો સુખ મળે મળે હાવ ન મળે એવું થોડું છે પણ થોડું મળે ઓ થોડું થોડું મળે અને એ પાછું દુઃખથી ભરેલું મળે અત્યારે તમે ભણો છો ને લેરા કરો છો બોલો જેણે લગ્ન કરી લીધા છે ને પૂછો બધી મજા હવા ફૂગો ફૂટે એમ નીકળી ગઈ બોલો કેટલી ઉપાધિ હોય अरे साधु सुखिया थे गया हो नहीं तर हैरान गया और हूँ छोटे साहब में क्या बात करते हैं सुनते हैं ना संसार में सुख आता है जाना है कि नहीं जाना है नहीं नहीं संसार में सुख है जाना है कि नहीं नहीं जाना है क्यों क्यों नहीं जाना है नहीं है नहीं है छोटे सामी कहते हैं नहीं है तो नहीं है आप भी यदि समझ जाए तो ठीक है નહીં સમજે કે તો આપકો ભોગત ના પડેગા એક જણો કે સુખ છે કે દુઃખ છે એ પેલા જાણી તો લેવું પડે ને જે જાણવા ગયા છે ને એ બધા હલવાઈ ગયા છે આપણે છે ને સંતો આ વાહે બેઠા છે થોડાક એના અનુભવ ઉપરથી સમજી લેવાનું આમાં જવા જેવું નથી કઈ જાણી પોતે ઝેર હોય ઝેર એના પારખા કરાય એ તો સમજી પી એ મરી ગયેલા દેખાણ છે એટલે એમાં જવાય એમ જે માંડવે ગયા છે એ કતલ થયા સિવાય રહ્યા નથી માટે ન્યા જવાય હું ના ખોટી ના પાડ અરે સૌરભ સામી સરસ વાત કે સિંહ શિયાળ અને ગધેડું એ ત્રણેય ભાઈ બંધાઈ થઈ અને સિંહે શિકાર કર્યો મોટું રોજડું માર્યું રોજડું રોજડા સમજો મોટા પ્રકારનું હરનું પછી ઓલા ગધેડા ને કીધું તું ભાગ પાડ્યો ગધેડો તો ગધેડો અકલ મઠો એટલે એમ કે આપણે ત્રણ મિત્ર જઈએ ત્રણ ભાગ પાડીએ

તમે કરેલો શિકાર આ તમારો જ કહેવાય આખું તમને દયા આવે તો થોડું ઘણું મને આપી દેજો બાકી ભાગ ન પડે એટલે સિંહ હસવા મીંડો કે તને આવું ડાપણ ક્યાંથી આવ્યું મરેલો ગધેડો પીડ્યો તો એની સામે જોઈને કીધું આના ઉપરથી આવ્યું સમજાય છે આ જે વાહે બેઠા આનંદ કરીએ છીએ બ્રાહ્મણ કર્મકાંડ એનું બીજું નામ છે પૂર્વ મીમાંસા શું નામ છે પૂર્વ મીમાંસા એનું ત્રીજું નામ છે ધર્મ મીમાંસા શું નામ છે ચોથું નામ છે કર્મ મીમાંસા જે કંઈ આપણે શાસ્ત્ર વિહિત કર્મ કરીએ છીએ આમ તો બધા કર્મ કરે છે પણ જે શાસ્ત્રને અનુસરીને કર્મ કરે છે એ કર્મમાં પણ બે ભાગ છે સકામ કર્મ નિષ્કામ કર્મ એક સકામ કર્મ છે તમે તો આપ તમારી સાથે આનંદ કરું છું એવું નથી કે બધા સાધુ થઈ જાય તમે સંસાર કરો પણ શાસ્ત્રની મર્યાદામાં રહીને કરો એ કઈ રીતનું હોઈ શકે અહીંયા સૂત્રો બતાવે છે હું પછી ચર્ચા કરું તો કર્મ મીમાંસા ધર્મ મીમાંસા એનો બહુ મોટો ભાગ છે વેદનો બહુ મોટો વન થર્ડ એટલે ત્રણ ભાગનો વેદ કર્મો બતાવે છે વેદ છે માં જેવા છે એક માને ત્રણ દીકરા હોય પણ માં ક્યારે પક્ષપાત ના કરે એને ત્રણેય દીકરાનું કેમ ભલું થાય ત્રણેયના નેચર જુદા હોય તો એ માં છે એ ત્રણેય દીકરાઓનું હિત થાય અને આગળ વધે એવી માની ભાવના હોય એટલે વેદ જે કર્મોનું નિરૂપણ કરે છે આ સમગ્ર સૃષ્ટિ ત્રણ ગુણમાંથી બનેલી છે કેટલા ગુણમાંથી ત્રણ સત્વ રજ તમ આ ત્રણ ગુણમાંથી સૃષ્ટિ બનેલી હોવાથી મનુષ્ય માત્રમાં ત્રણ ગુણ હોય મનુષ્ય સિવાય જે સૃષ્ટિ છે માત્ર તમોગુણી સૃષ્ટિ છે ખ્યાલ આવે છે તમો ગુણી એટલા માટે છે કે એને જીવવું જીવવા માટે સ્ટ્રગલ કરવી નવી સંતતિનો જન્મ દેવો અને મરી જાવ આ સિવાય એને બીજું કોઈ ભાન નથી મનુષ્યની પાસે એ ભાન છે જ્ઞાન છે એટલે મનુષ્ય સર્વોપરી છે એ એક સરસ સબ્જેક્ટ છે પણ એમાં હું નહીં જાઉં તો એક મૂઢ પ્રકૃતિનો છે જે તમોગુણી છે ને મૂઢ પ્રકૃતિનો છે રજોગુણી છે એ ચંચલ પ્રકૃતિનો હોય છે અને સત્વગુણી મનુષ્ય એ શાંત પ્રકૃતિનો હોય છે આ એના લક્ષણો છે આળસ ઊંઘ આ જે કાંઈ હોમવર્ક નથી કરવું હવે કાલોને કરી લેવું હવે હમણાં કાંઈ નહીં હવે આપણને શિક્ષક આઈએમપી દેવાના જ છે ને તેથી ભણી લેશું આ બધી તમોગુણી પ્રવૃત્તિ છે ખ્યાલ ચંચળ એનું મન જ ભણવામાં સ્થિર ન થાય ટીચર ભણાવતા હોય ને આ બારીમાં જ બારી જોતો હોય ટીચર ભણાવતા હોય ને આ પુસ્તકના પાના ફેરવીને દરેક ચિત્ર ઉપર તિલક ચાંદલા કરતો હોય સત્સંગી તો કરવા પડે આ ચંચળ પ્રકૃતિના છે કેટલાક શાંત પ્રકૃતિના છે એકદમ સ્થિર પ્રસન્નતા એ સત્વગુણનો ધર્મ છે પ્રસન્નતા તો પોતાના ગુણને અનુસારે માણસ કર્મ કરે છે તમોગુણી માણસ તમોગુણી કર્મ કરે છે રજોગુણી માણસ રજોગુણને અનુસારે કર્મ કરે છે સત્વગુણી માણસ સત્વગુણને અનુસારે કર્મ કરે છે હવે આ ત્રણેય ગુણમાં શ્રેષ્ઠ ગુણ કયો છે શ્રેષ્ઠ ગુણ કયો છે એને નિર્ગુણ ભૂમિકા કહેવાય કેવી ભૂમિકા કહેવાય કે જેનો સંબંધ પરમ તત્વ સાથે છે કોની સાથે છે પરમ ત્રણ ગુણનો સંબંધ માયા સાથે છે ત્રણ ગુણનો સંબંધ કોની પાસે છે માયા પાસે નિર્ગુણનો સંબંધ કોની પાસે છે પરમ તત્વની સાથે પરબ્રહ્મની સાથે નારાયણની સાથે ભગવાન વાસુદેવની સાથે ભગવાન સ્વામિનારાયણની સાથે હવે જે માણસે ક્યારેય કસરત કરી જ નથી એક્સરસાઇઝ તો કરવી પડે આપણા હોલિસ્ટિક હેલ્થ સેન્ટરની અંદર કેવા ન આવડતું હોય ને તોય ધીમે ધીમે એ સાધન એવા રાખ્યા છે કે એ શીખી જાય પણ એને તમે સીધો ઠેકડો મારવાનું કહો તો મરી જાય મરી જાય એટલે નુકસાન કરે એટલે વેદ શું કરે છે કે તમોગુણી માણસો છે એને માટે તમોગુણી કર્મ કેવા હોય એ બતાવે છે જેમાં હિંસા હોય કોઈને હેરાન કરવાનું હોય મારણ મોહન ઉચ્ચ આવું બધું ઘણું બધું હોય રજોગુણી માણસને શું હોય આ મેળવી લો આ મેળવી લો આ મેળવી લો આ મેળવી લઉં આ મેળવી લઉં ઘણા યુવાનોને સ્વપ્ન બહુ આવે જા જા સ્વપ્ન આવે એ નહીં હારું ને સ્વપ્નમાં જ રમે એ નહીં હારું એકાદું સ્વપ્ન પકડે એ બરાબર કહેવાય આ થાવું આ થાવું આ થાવું એને સૂજ ના પડતી હોય કે મારે ભણીને શું થવું છે એટલે આપણે ત્યાં ગાઈડ હોય છે ભાઈ તું ભણીને આ થઈ શકીશ તું ભણીને આ થઈ શકીશ પણ એને એને કેટલાય વિચાર આવતા હોય એ વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છે કે ભણ્યા પછી પણ સંતોના સંગમાં રહે છે પ્રશ્નો આવે છે ત્યારે અમારે ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રશ્નાક્ષા મારે મારા બે ત્રણ વસ્તુ છે તમારે શું કરવાની હોય એટલે પહેલાં તો એની વાતને સમજી લઉં પછી ભગવાનને સંભાળીને કહું કે હવે તું આ કરજે અને ભગવાનની કૃપાથી એને લાઈન મળતી હોય સમજાય છે મારી વાત એટલે રજોગુણીને એ હોય છે આ મેળવી લો આ મેળવી લો આ મેળવી લઉં એટલે વેદ છે રજોગુણી લોકોને માટે લોકના સુખ કઈ રીતે પ્રાપ્ત થાય આ કરશો તો તમે રાજા બનશો આ કરશો તો તમે ઇન્દ્ર બનશો સ્વર્ગના સુખ મળશે અપસરાઓ મળશે એ અપસરાની આશામાં અહીંયા મેળવ્યા હોય એની સામે ન જોતા હોય એટલે એને એવા કર્મો બતાવે સત્વગુણી મનુષ્યો છે એને શાંત ભાવે આરાધન કેમ થાય એ શીખવાડે હવે થાય શું તમોગુણી કર્મ કરે વેદે બતાવેલા તમોગુણી કર્મ એનો મનોરથ સિદ્ધ થાય તો એને વેદમાં શ્રદ્ધા થાય કે ન થાય એને શ્રદ્ધા થાય એટલે થાય કે હજી આથી આગળ શું છે એટલે તમોગુણમાંથી જેમ પ્રાથમિક કક્ષાએ યોગાસન આવડતા નથી પણ ધીમે ધીમે યોગાસન કરતો જાય એમ એને મજા આવતી જાય એમ એ આગળ વધતો જાય એ જ રીતે તમોગુણમાંથી એ રજોગુણમાં જાય રજોગુણમાંથી એ પાછો સત્વગુણમાં જાય ત્યારે એને ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત થાય પણ એ સાત્વિક પ્રસન્નતા હોય એની સાથે સૂક્ષ્મ ભગવાને ગીતાજીમાં કહ્યું છે સત્વમ સુખે સંજયતી જ્ઞાને ચ તર્ષ સુખ છે સત્વગુણ છે સુખ અને જ્ઞાનમાં આસક્તિના હું સુખી છું મારો પરિવાર બરાબર છે મારા બધા અનુકૂળ છે મને જોઈએ એટલા પૈસા મળી ગયા છે ખ્યાલ આવ્યો હું આટલું જાણું છું તમે વિચાર કરો આપણા ઋષિ મુનિઓએ જીવનનો કેટલો ઝીણો વિચાર કર્યો છે કે આસક્તિ પણ બંધન છે એનાથી તમને ધ અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત નહીં થાય પ્રસન્નતા મળશે જ્ઞાન મળશે જ્ઞાનનો પણ આનંદ હોય તમે કોઈ ઇક્વેશન સોલ્વ કરતા હો અને તમને ન ફાવતું હોય તમારા મિત્ર પાસે મદદ કરી હોય તોય ઇક્વેશનનું સોલ્યુશન ન આવ્યું હોય અને અચાનક આવી જાય તમને મોજ પડે કે ન પડે કારણ કે તમને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે તમને અમારે પણ એવું હોય છે ઘણા બધા પ્રશ્નો આવે બધા પ્રશ્નોના જવાબ અમને ન આવડે અમને પોતાને કેટલાક ખુદને પ્રશ્નો ઉઠે ત્યારે એના સમાધાન ના હોય પછી હું રામપ્રિયજી ગુરુજીને હેરાન કરું કે આનું ગોથથી આવો આનું ગોથથી આવો અને એમાંય કદાચ અચાનક એનું સોલ્યુશન આવી જાય તો એટલો આનંદ આવે એટલો આટલા જ્ઞાનમાં જ્ઞાન અને આનંદ હંમેશા સાથે ચાલે છે જ્ઞાન આવે એટલે મોજ થાય બરાબર છે પણ એ મોજ બંધન કરે છે એ કોઈને દેખાતું નથી સત્તુગુને જ્યારે વેદમાં શ્રદ્ધા થાય છે ત્યારે હવે વધારે આગળ જવા માગે છે હું તમને એક સાઈડની વાત કરું ભગવાન વિષ્ણુ એમાંય ભગવાન વામન એણે ત્રણ પગલાં ભેર્યા બરાબર કથા તમે બધા જાણો છો વેદનો સરસ મંત્ર છે જીલો ઈદમ વિષ્ણુ વિચક્રમે ત્રેધામ પદમ તમે જુનાગઢ દર્શન કરવા જાઓ તો ત્યાં રણછોડ ત્રિકમરાય તમે કોઈ દી વિચાર કર્યો કે ત્રિકમરાય એટલે શું ત્રિકમ કોઈને નામે ત્રિકમ હોય છે ને ત્રિકમ એટલે ખોદવાનું સાધન એને ત્રિકમ કહેવાય ઈદમ વિષ્ણુર વામને ત્રણ પગલાથી આખું બ્રહ્માંડ માં આપ્યું યુવાનોને એક કહું કે આપણી કથાઓના બે રૂપ હોય છે એક આધ્યાત્મિકમ આ ત્રણ વસ્તુને સમજે એ પુરાણ કે વેદની વાતને સમજી શકે એક આધિભૌતિક રૂપ હોય જેમ કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ તમે જુઓ તો એ ઇટ ઇઝ થતી હોય માખણ ચોરીની બધી થતી હોય વસ્ત્ર ચોરીની થતી હોય બરાબર પણ એ વસ્ત્ર ચોરી સાધારણ ન હોય એ વસ્ત્ર ચોરીની પાછળ આપણા ચૈતન્યને નિર્દંભ કરવાની વાત હોય કે તમે દંભના પડદા કાઢી નાખો તો તમે આધ્યાત્મિક થઈ શકશો બરાબર છે ભગવાન મિત્રોની સાથે જમતા હોય ને આકાશમાં બ્રહ્માદિક દેવતાઓ દર્શન કરતા હોય તો એમાં દેવતાઓ જોડાયા એટલે કેટલીક કથા દૈવિક હોય જે આપણને ઉઘાડી આંખે ના દેખાય માખણ ચોરે એ દેખાય પણ બ્રહ્મા દર્શન કરે જે ના દેખાય સમજાય છે તો એ દૈવિક હોય અને એક હોય આધ્યાત્મિક એનો સૂક્ષ્મ અર્થ હોય અને એ શાશ્વત હોય જો આટલી વસ્તુ સમજાય તો તમને ક્યારે અશ્રદ્ધા નહીં થાય કે ભગવાન આમ કેમ કરે છે ભગવાન તેમ કરે છે આધિભૌતિક લીલા હોય આધિદૈવિક લીલા હોય એનો ભાવ આધ્યાત્મિક હોય તો ભગવાન વામન ત્રણ પગલાં ભરે છે એ આધિભૌતિક લીલામાં એ રીસર બલીને ત્યાં ગયા છે વામનમાંથી વિરાટ થયા છે આખું બ્રહ્માંડ માપું છે બરાબર એક પગલે પૃથ્વી માપી બીજા પગલે પાતાળ માપુ ત્રીજા પગલે આકાશ માપુ આ બલિરાજાને બંદી આ કથા છે ભક્તજનો આ કથાનો એટલો ઊંડો મર્મ છે ઈદમ વિષ્ણુ વિચક્રમે ત્રેધા નિદધે પદમ વામન એ આપણો આત્મામાં રહેલા સૂક્ષ્મ રૂપે રહેલા ભગવાન છે એ પહેલા પગલે સ્થૂળ શરીરને માપે છે બીજા પગલે સૂક્ષ્મ શરીરને માપે છે ત્રીજા પગલે કારણ શરીરને ત્રણ શરીર છે ને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એની સાથે ત્રણ અવસ્થાઓ જોડાયેલી છે પહેલે પગલે જાગ્રત અવસ્થાને માપે છે બીજા પગલે સ્વપ્ન અવસ્થાને માપે એટલે એનાથી ઉપર બને છે એ બહુ અને ત્રીજે પગલે સુષુપ્તિથી ઉપર જાય છે આ ત્રણ શરીર અને ત્રણ અવસ્થાઓ એનું મૂળ કારણ ત્રણ ગુણ છે સત્વગુણનો જાગૃત સાથે સંબંધ છે રજો ગુણનો સૂક્ષ્મ સાથે સંબંધ છે તમો ગુણનો ગાંઠ અજ્ઞાન અવસ્થા હોવાથી સુષુપ્તિ સાથે સંબંધ છે આખરે પહેલે પગલે ધ કોન્કર ધ વિક્ટરી ઓવર તમો ગુણ ધ સેકન્ડ સ્ટેપ ઇઝ વિક્ટરી ઓવર રજો ગુણ એન્ડ થર્ડ સ્ટેપ ઇઝ વિક્ટરી ઓવર સત્વગુણ વોટ્સ દેન પછી અર્ધ માત્ર આવે છે જેને તુરીય અવસ્થા કહેવામાં આવે છે ભગવાને કીધું ને કે આ ત્રણ પગલાંમાં તો આ બ્રહ્માંડ મપાઈ ગયું અને તમને બધાને ખબર હોવી જોઈએ કે આ બ્રહ્માંડ જે છે એનું મોડેલ મનુષ્યનું શરીર છે આ બ્રહ્માંડ જેવું છે એવું જ મોડેલ મોડેલમાં તો તમે બધા સમજો એની પ્રતિ પ્રતિકૃતિ બ્રહ્માંડ શબ્દ હજારો વર્ષથી છે આપણે એમાં બે શબ્દો છે ચીલો બ્રહ્મ અંડ પંખીનું જેમ ઈંડું એમ બ્રહ્મનું ઈંડું તમારા વિદ્યાર્થીઓ માટે કહું કે તમે કાંઠે ગયા હો તો દરિયાને કિનારે જ્યારે મોજા આવે ત્યારે એમાં ફીણ વળે પરપોટા થાય કે ન થાય એ એક એક પરપોટાને એક એક યુનિવર્સ માની લો એક એક પરપોટ તમે તો એ મલ્ટી યુનિવર્સ ને મિરર યુનિવર્સની વાત કરો છો આપણે ત્યાં તો વેદાંતની અંદર અનંત બ્રહ્માંડોની વાત છે તો એ જેમ ફૂગો ફૂલે તમે એને બિગ બેંગ કહો પછી સ્ટ્રિંગ થિયરી આરે જોડો જ્યાં જોડવું હોય ત્યાં જોડો બરાબર પણ આ બ્રહ્માંડ ઈંડા આકારનું છે એટલે બ્રહ્માંડ કહેવાય છે ભગવાન દ્વારા પ્રગટ થયું છે બ્રહ્મનું ઈંડું છે માટે બ્રહ્માંડ કહેવાય છે કેટલી સૂક્ષ્મ વૈદિક ધર્મની કેટલી સૂક્ષ્મ વાતો છે સારું તમે બધા બેઠા એટલે મને આનંદ થાય છે તમારી જુવાની સાર્થક થઈ રહી છે કે તમને અસલ વૈદિક ધર્મ અહીંયા શીખવા મળે છે ભાગ્યશાળી છે હવે તમને સમજાય એટલે મારે દાખલો તો દેવો પડે કે બ્રહ્માંડ એટલે શું છે ભાઈ તું ઊભો હાથ રાખીને ઊભો રહે હવે હું આને આમ આમ રેખા દોરું ઓરામાં તો સમજો છે ને તમે આ ઓરાની આમ દોરું આમ જાદુ કરું છો તારી પાસે આમ દોરું તો શેપ કેવો થાય ઓવેલ શેપ થાય કે નજ જેવું બ્રહ્માંડ છે એવું જ આપણું પિંડ છે ભગવાન વામન બ્રહ્માંડ માપે છે એ જ રીતે આપણી અંદર રહેલા વામન ત્રણેય શરીરને માપી લે છે તમોગુણ રજોગુણ સત્વગુણ અને નિર્ગુણ અવસ્થા એને તુરીય અવસ્થા કહેવાય એને અર્ધમાત્રા કથામાં એવું આવે છે હે બલી આ ત્રણ પગલાંમાં તો બધું મપાઈ ગયું હવે ચોથ મારે અડધું પગલું ક્યાં મૂકવું કથા છે તો બલીએ પોતાનું શરીર ધરી દીધું છે સારા છે ઈદમ વિષ્ણુર વિચક્રમે ત્રે ધામ નિદધે પદમ આટલી વાત થઈ હવે તમે ભૂલતા નહીં કે આપણી જિંદગીનું ધ અલ્ટિમેટ ગોલ ઇઝ હેપીનેસ છે પણ એ હેપીનેસ એવર લાસ્ટિંગ હેપીનેસ છે એવર ફ્લેઝર એ આપણું ગોલ છે નોટ ફોર મોમેન્ટરી તો આપણને જે પૈસાથી સુખ મળશે હાલો રાજા થયા તો એનું સુખ તો મર્યાદિત રહેવાનું ને ઇન્દ્ર થયા તો એને પાછું આ દુનિયામાં પાછું આવવું પડે તો આ બધા સુખ મર્યાદિત થયા વિથ કોમ્પિટિટર્સ થયા કોઈ સુખ એવું નથી કે એમાં તમને કોઈ હરીફ ના હોય બીજું હંમેશા એની સાથે એક ભય રહેવાનો કે આ મારું કોઈ લઈ ન જાય આ મારું પૂરું ન થઈ જાય તમે જો ચિંતા રહેવાની સ્ટ્રેસ રહેવાનો તો તમને જે સુખ મળ્યું એ ટૂંકમાં ક્ષણિક મેળવ્યું દુઃખથી ભરેલું મેળવ્યું શાશ્વત સુખ ના મળ્યું અને વોટ્સ ધ પર્પઝ ઓફ હ્યુમન લાઈફ એવર લાસ્ટિંગ પ્લેઝર સુખને માટે શાશ્વત આનંદને માટે ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે આ મનુષ્ય શરીરથી જ પ્રાપ્ત થઈ શકે છે એ ક્યારે થઈ શકે કે તમે આ ત્રણ પગલાં ભરીને ઉપર જાઓ જો તમને નિર્ગુણ ભગવાન નારાયણ પરબ્રહ્મ કંદ આનંદ સાગર ભગવાન નારાયણનો સંબંધ થાય તો જ તમને શાશ્વત સુખ મળે નહીતર મળે નહીં તો વેદ શું કરે છે જેમ કરુણા સાગરમાં મૂઢમતી બાળકને એક પગલું ભરાવે આગળ વધારે વિકસાવે એનાથી એને આગળ લઈ જાય પછી આગળ લઈ જાય એ જ રીતે તમોગુણી લોકો માટે તમોગુણી શ્રુતિઓ પણ છે રજોગુણી લોકો માટે રજોગુણી શ્રુતિઓ પણ છે સત્વગુણી લોકો માટે સત્વગુણી શ્રુતિઓ છે આ બધું વેદના સંહિતા અને બ્રાહ્મણ ભાગમાં છે જેને ફરીથી કહું પૂર્વ મીમાંસા ધર્મ મીમાંસા કર્મ મીમાંસા આ એક જ નામ છે એને વેદના વચનોનું પાલન કરવાથી વેદમાં શ્રદ્ધા થઈ છે અને એકવાર શ્રદ્ધા થઈ જાય ને એટલે રસ્તો ટૂંકો થઈ જાય તમે ભાગ્યશાળી છો કે તમને શાસ્ત્રમાં અને સંતોમાં શ્રદ્ધા છે તો એને લીધે તમારે કેટલા બધા રસ્તા થઈ જાય છે જો શ્રદ્ધા ન હોય તો તમારે બહુ ભટકવું પડે છે શ્રદ્ધા થાય છે એટલે એ જીવાતમાં વેદમાં વિશેષ ઊંડો ઉતરે છે ત્યારે હવે એને વેદ શ્રેષ્ઠ વાત કહે છે શું કહે છે કે તમને કર્મયોગથી જે મળશે ક્યારેય શાશ્વત નહીં હોય ભલે વેદના વેદે બતાવેલા કર્મો હશે વેદે બતાવેલા યજ્ઞો હશે વેદ પહેલાં યજ્ઞોનું એટલે કર્મયોગનું વિધાન કરે છે સાદી ભાષામાં કહું તો કર્મયોગનું બીજી વિશેષ સમજાવું તો સકામ કર્મયોગનું વિધાન કરે છે પછી એમ કે છે કે બેટા આનાથી તને જે આ લોકમાં તારે જોતું હતું એ તને મળી ગયું પણ ઇટ્સ નોટ ઇનફ હજી તારે આનાથી વિશેષ મેળવવાનું છે અને એ શું મેળવવાનું છે શાશ્વત આનંદ મેળવવાનો છે અગેન વોટ્સ ધ અલ્ટિમેટ પર્પઝ ઓફ લાઈફ નોટ હેપીનેસ બટ એવર લાસ્ટિંગ હેપીનેસ શાશ્વત સુખ તમે ગમે એટલા ધર્મનું પાલન કરો ધર્મ એટલે શાસ્ત્ર વિહિત બધા કરે જ છે બધા કર્મયોગ કહેવાય ધર્મયોગ કહેવાય સકામ કર્મ કહેવાય તમને પૂર્ણ સુખ નહીં મળે પૂર્ણ સુખ જો તું હશે તો ઈદમ વિષ્ણુર વિચક્રમે ત્રેધા પદમ ત્રણ પગલા થી પણ આગળ વધવું પડશે અર્થાત જે સકામ ભાવે ભગવાનની આરાધના કરી સકામ ભાવે દેવોની આરાધના કરી એ એક બીજું સમજવાનું છે હિન્દુ ધર્મનો પ્રાણ હોય તો એકેશ્વરવાદ છે શું છે એકેશ્વરવાદ પણ આપણે ત્યાં અનેક દેવી દેવતાઓ છે અનેક એટલે આપણને ભ્રમણા થઈ જાય છે કે આટલા બધા ભગવાન આટલા બધા વર્ષો પહેલાનો એક પ્રસંગ ભૂલાતો નથી અમે એક કેલિફોર્નિયામાં એક ભક્તને ત્યાં પધરામણી કરીએ સાહેબાબા માનતા હતા આસ્તિક માણસ બહુ સારી પીસી બોર્ડની આની ફેક્ટરી અને અમેરિકાના આર્મીને જે વેપન્સ જે બધા જોઈએ એના અમુક પાર્ટે બનાવતો હતો ઘરે ગયા તો એના ઘરમાં નાનો એવો રૂમ હતો પૂજાનો અલગ નહીં નહીં તો પચીસ ત્રીસ ફૂટ આ જુદા જુદા દેવી દેવતાઓના જ્યાંથી જે મેળાની બધા પધરાવી દીધેલા હવે અમે સાધુ સંતો જાય ત્યારે અમારી ટેવ હોય એકાદો ભગવાનનો ફોટો આપવાનો એટલે આર્યના સાધુ હતા ને એણે ફોટો કાઢ્યો ઘનશ્યામ મહારાજનો હારી સ્વરૂપ સામે તો આનંદી એ કે અલા ભલા માણ આ ત્રિહિમાં તો હલવાનો છે અને એકત્રીસમો ક્યાં દે છે

આર મેની સમજાઈ ગયું ભગવાન એક છે પણ નામ અનેક છે રૂપ અનેક છે એમના અવતારો અનેક છે પણ આખરે તો ભગવાન હજુ આસતા હસતા ઘણી વાર કહું જો ભગવાન બે હોય તો ન્યાય ચૂંટણી થાય કે પ્રેસિડેન્ટ કોણ થાય એવું હજી સુધી થયું નથી બીજી વાત ભગવાન એક છે પણ એનું એક વિશાળ સામ્રાજ્ય છે તો અનલિમિટેડ એમ્પાયર છે તો એમ્પાયરને સાચવવા માટે જુદા જુદી વિભાગો તો હોય ને મિનિસ્ટ્રીઓ બધી તો ભગવાને આ બ્રહ્માંડના સામ્રાજ્યની વ્યવસ્થા માટે સરસ મજાની એક વ્યવસ્થા કરી છે આ બ્રહ્માંડમાં જેટલા એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સના નિયંત્રણ માટે કોઈને કોઈ દેવતાઓની નિમણૂક કરી છે જેમ કે આ પૃથ્વી છે આપણી માટે નોટ ઓન્લી મટીરિયલ ધીસ કોઈ પણ સૃષ્ટિ છે સમજી લેવું જોઈએ કે લાઈફ એન્ડ મેટરનું કોમ્બિનેશન છે લાઈફ અને મેટરના કોમ્બિનેશન સિવાય સૃષ્ટિ હોય નહીં નોટ ઓનલી મેટર નોટ ઓનલી લાઈફ લાઈફ એન્ડ મેટર ઓલવેઝ ગોઝ ટુગેધર તો એ બંનેનું જે કોમ્બિનેશન છે એટલે આપણે શું કહીએ છીએ ધરતી છે તો ધરતીના એક દેવી છે એને આપણે ભૂદેવી કહીએ છીએ શું કહીએ છીએ ભૂદેવી અને જ્યારે આપણે વિધિઓ થાય છે ત્યારે સરસ રીતે ભૂદેવીનું પૂજન કરાવો છો કે નથી કરાવતા શું મંત્ર છે ભૂદેવીનો હા પૃથ્વી ત્વયા ધૃતા લોકા ત્વમ ચ વિષ્ણુના ધૃતા તમને ખબર છે ધરતી છે ને એને ધારનારા બે પરિબળ છે એક શું છે કુર્મ અને એક અનંત એક અનંત અનંત એટલે રાઈટ હવે આ બધાનું વિવેચન કરવા બે પ્રવચનો વધતા જ હશે શેષનાગ ઇઝ નોટ ઓર્ડિનરી શેષનાગ મીન્સ કાલ કાલ અનંત હોવાથી અને અનંત કહેવાય કાલ એટલે ટાઈમ તમારી ભાષા આપણે નાના હતા ને ત્યારે ભણવામાં આવતું કે ભારતીયો બધા અજ્ઞાની હતા કે શેષ નારાયણના માથા ઉપર ધરતી છેક હવે તો અમે સેટેલાઇટથી બધાય ફોટા લીધા ક્યાંય શેષનાગ દેખાતો ગાંડા એ શેષનાગ એવો ઝીણો છે કે એ દેખાય નહીં એ શેષનો અર્થ છે ટાઈમ હવે આ આખી દુનિયા ટાઈમને આધારે છે કે નહીં બોલો ટાઈમ ટાઈમ એન્ડલેસ છે ટાઈમ બિગિનિંગલેસ છે એટલે એને સંસ્કૃતની ભાષામાં વિભુ વ્યાપક કહેવાય છે એક મજાની વાત કરું તમે કહો છો ને કે સમય ગયો બોલો સમય આવ્યો સમય આવશે બોલો છો ને તમે સમય ગયો સમય આવ્યો સમય આવશે પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર આ તમે સાચું બોલો છો મિત્રો ટાઈમ ક્યાંય જતો નથી ટાઈમ ક્યાંય આવતો નથી ટાઈમ જેમ છે એમ જ છે આપણે આવજા કરીએ છીએ પણ તમે બધા ફૂદડી ફેર્યા છો અમારે કચ્છમાં છે ને ઠાકર થાળી રમે ને હામે હામ આમ પકડીને ફરે પછી શું બોલે મંદિર ફરે જૂના જમાના એમ કહેતા મામાનું ઘર ફરે મામાનું ઘર નથી ફરતું તારું માથું ફરે રમણાં છે ટાઈમ ઇઝ સ્ટેડી આપણે અંદર જઈએ છીએ આવીએ છીએ ઇટ્સ શાસ્ત્રીય નામ ઇઝ શેષ શું નામ છે શેષ શેષ મીન્સ બધું જ ખવાઈ જાય અને છતાં બચે એને શું કહેવાય શેષ તો નોટ ઓનલી ધ અર્થ બટ ધ હોલ યુનિવર્સ ઇઝ ઓન ધ હેડ ઓફ શેષ નારાયણ જ્યારે મને ખબર પડી ત્યારે મને થયું કાકાનું ભગત આવું ગપ્પા જ ભણાવતા હતા પહેલાં હાચા લાગતા હતા પણ જ્યારે જોયું કે શાસ્ત્રોમાં કેટલી ગહનતા છે ત્યારે ખ્યાલ આવ્યો કે શું ઋષિ મુનિઓએ વાત કરી છે તો ધરતી છે તો ધરતીના નિયામક દેવી છે ધરિત્રી કયો ભૂદેવી કયો જળ છે તો જળના નિયામક દેવ વરુણ મહારાજ છે અગ્નિ છે તો અગ્નિના નિયામક દેવ અગ્નિદેવ છે વાયુના વાયુદેવતા છે આકાશના દિગ્દેવતાઓ છે આ બધા સેમી ગોડ્સ છે ઇન્દ્ર એમાં ત્રિલોકીનો મહારાજ ઇન્દ્રદેવ છે તો આ અનેક દેવો છે અનેક દેવોમાં પણ તમારે સમજી લેવું જોઈએ આપણે ત્યાં એમ કહેવાય છે કે તેત્રીસ કોટી દેવતાઓ કેટલા તેત્રીસ તેત્રીસ કરોડ આ દ્વારિકામાં યાદવો કેટલા હતા કે છપ્પન કોટી છપ્પન કરોડ ક્યાં હમાય છપ્પન કર કરોડ હમાય ક્યાં એટલે અહીંયા સંસ્કૃત ભાષાની મજા એ છે કે કોટી અર્થ શબ્દનો અર્થ કરોડ પણ થાય અને કોટીનો અર્થ કેટેગરીઝ ડિવિઝન્સ પણ થાય તો દેવતાઓ તેત્રીસ કોટી છે એનો અર્થ શું છે કે તેત્રીસ પ્રકારના દેવતાઓ છે

આઠ વસુઓ થર્ટી વન બરાબર ઇન્દ્ર પ્રજાપતિ આ દેવો છે આટલું જ છે એવું નથી તો અનેક દેવતાઓ છે અનેક દેવતાઓમાં અનેક પ્રકારના ઐશ્વર્યો છે શક્તિઓ છે જે જેવા દેવ છે એવું એનું સામર્થ્ય છે તમે જ્યારે કોઈ દેવનું આરાધન કરો છો ત્યારે એ દેવ એકલા નથી હોતા એની અંદર ભગવાન પણ હોય છે એટલે એ ઐશ્વર્ય જે પરમ તત્વ કહેવાય જેને પરબ્રહ્મ કહેવાય જેને નારાયણ કહેવાય જેને પુરુષોત્તમ કહેવાય જેને વાસુદેવ કહેવાય એ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે આ શક્તિઓ વિવિધ દેવોને આપેલી છે હવે જ્યારે એ ભગવાનની આપેલી શક્તિઓ છે એ ઓછીની લીધેલી જ છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં બહુ સ્પષ્ટ કહ્યું કે તે તે દેવતાઓનું શ્રદ્ધાથી આરાધન કરે છે તો એનામાં રહીને એના મનોરથ હું પૂરા કરું છું આઈ એમ નોટ ટોકિંગ ઇટ સેડ ઇન ગીતા ભાઈ ભગવાન કૃષ્ણ કે એ દેવતાઓમાં ઐશ્વર્ય મારું મૂકેલું છે તો એના દ્વારા હું આપું છું અહીંયા બે સૂત્રો સમજવા જેવા છે તમે જેવા દેવનું આરાધન કરશો તમને એટલું જ મળશે આ નિયમ છે તમે જે દેવનું આરાધન કરશો તો એ દેવ પાસે છે એ જ મળશે ઉદાહરણ તરીકે હિરણ્ય કશી બ્રહ્માજી ઉપર તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા પછી બ્રહ્માજીએ કહ્યું માગ માગ તો કે હું મરું નહીં એવો બનાવી દો બ્રહ્માજી કે માળા ખોટી દુકાને આવ્યો મારો મારી આવરદા પૂરી થઈ જાય છે તો મારી પાસે છે નહીં અરે ભલા માણા તો બીજું માગ પછી બધા લોઢે ન મરો લાકડે ન મરો લીલે નહીં ને હુકે નહીં ને ઘરમાં નહીં ને બાર નહીં ને મનુષ્યથી કેટલા ડાટા માર્યા મોતને તોય ભગવાન નરસિંહ રૂપ લઈને પોગી ગયા કે ન પોગી એટલે દેવતાઓના જે ઐશ્વર્યો છે એ સીમિત છે એ શાસ્ત્રીય વાત છે હવે એટલે જ વેદ કરુણા કરીને કર્મ ભાગમાંથી ધર્મ ભાગમાંથી સકામ ભાગમાંથી ધીમે રહીને ચોથા પગલાં તરફ લઈ જાય છે ઈદમ વિષ્ણુર વિચક્રમે ત્રેધા નિદધે પદમ એ એ જે ચોથું પગલું છે છે કેવું ત્રણ ગુણથી પરનું એનું નિરૂપણ વેદના આરણ્યક વિભાગમાં છે હું જે તમને કહેતો હતો કે વેદ એટલે ખાલી એક સંગીતા જ નથી વેદ એટલે સંગીતા બ્રાહ્મણ બ્રાહ્મણ સુધીનું સમજાણું ને આ દેવની ઉપાસ ના મળશે આ દેવની ઉપાસ ના મળશે હવે એનાથી આપણો મેઇન પરપઝ શાશ્વત સુખનો પૂર્ણ થતો નથી એટલે વેદ હવે આપણને ચોથું પગલું ભરાવે છે એ ચોથા પગલાંની શરૂઆત આરણ્યકથી થાય છે એમાં આ બધા પછી હવે તમારે નારાયણનું આરાધન કરવાનું છે આ બધું બહુ કરી લીધું આટલું રાજ મેળવું આટલું સુખ મેળવું ભાગવતજીમાં ઋષભદેવ ભગવાનની કથા છે અને સો દીકરા હતા એ સો એ સો દીકરાને ભેગા કરીને એક પિતા પોતાના પુત્રને જે ઉપદેશ આપે છે ભાગવજીમાં સરસ છે જ્ઞાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતેદભુજા યે તપો દિવ્ય પુત્રકાયેન યેન સત્વ શુદ્ધેદય બ્રહ્મ સૌખ્યમ અનંત જૈન શાસનમાં જૈન ધર્મમાં એક કથા લખી છે જે ઋષભદેવે કીધી છે હે પુત્રો એક માણસ સ્વપ્નમાં તૈરશો થયો સ્વપ્નમાં તો કઈ નું કઈ થાય ને તો જે આ દેવી દેવતાઓ છે એના સીમિત ઐશ્વર્યો છે તમે જે દેવનું આરાધન કરશો એ તમને પ્રાપ્ત થશે પણ શાશ્વત સુખ પ્રાપ્તિ શાશ્વત સુખ માટે શું કરવું જોઈએ ત્યારે મુમુક્ષુને વિચાર આવે છે કે હવે શું ઋષભદેવે કીધું કે હે પુત્રો સ્વપ્નમાં માણસને તરસ લાગી એ સાત સમંદરના પાણી પી ગયો સ્વપ્નમાં સાતય સાગર પી ગયો ને પ્રશાંતને હિન્દ મહાસાગરને કેટલાય પી ગયો બધું બોલો સ્વપ્નમાં તોય તરસ છીપી નહીં પછી નવસો નવાણું નદીઓના નીર પીધા તોય તરસ છીપી સરોવરો મોટા મોટા લઈક મિશિગન ને લઈક ઈરી ને આ બધા મોટા મોટા સરોવરો છે બધા એ બધા પી ગયો તોય ન તરસ છીપી લઈક વિક્ટોરિયા હોય પી ગયો તોય ન તરસ છીપી નાના નાના ખાબોચિયા પી ગયો તોય તરસ ના છીપી પછી ભીના ઢેફા હતા થોડું થોડું ઘાસ ઉગ્યું હોય એ મીડો ચૂસવા ઋષભદેવ ભગવાને પૂછ્યું કે હે પુત્રો નવસો નવાણું નદીઓના પાણી સપ્ત સરોવરોના પાણી સપ્ત સાયરોના પાણી જેની તરસ ન છીપાવી શકા એને એની તરસ ઢેફા ચૂસવાથી મટશે નહીં પિતાજી નહીં મળે ત્યારે ઋષભદેવ બોલા તમે ક્યારેક ઇન્દ્ર થયા સાત સાગરના સુખ ભોગવા ચક્રવર્તી સમ્રાટો થયા નવસો નવાણું નદીઓ જેવા સુખ ભોગવા હવે આ એક નાનકડું મારું પૃથ્વીનું રાજ્ય એ તો માટીના ઢેફા જેવું છે એનાથી તમારી તરસ કેમ ચીપશે માટે તમે રાજ્યનું મમત્વ છોડો રાજ્ય સમૃદ્ધિનું મમત્વ છોડો તો શું કરીએ તપો દિવ્યમ પુત્ર કાયન સત્વમ બહારના સુખમાંથી મનની વૃત્તિ પાછી વાળો પુત્રો તમને ખબર નથી કે આનંદનો મીઠો મહેરામણ તમારી ભીતર છે અને ઇટ્સ અનલિમિટેડ છે સાત સાગર એની સામે કાંઈ નથી એ આનંદનો સાગર હૃદયમાં છે અંદર છે તમે આમ બહાર જે વૃત્તિઓ ફેલાવીને બેઠા છો એને પાછી વાળો તો તમને અંદર અનંત સુખ મળશે આ જ વાતને વેદોના આરણ્યક સમજાવે છે કે આટલું બધું મળ્યું તો શું થયું એનાથી આ બધું દુઃખમય આ વિચાર પછી ખરી મુમુક્ષુતા પેદા થાય છે અને અહીંથી વેદોનું સૂક્ષ્મતમ રહસ્ય શરૂ થાય છે જેનું નામ છે આરણ્યક અને ઉપનિષદ અને એને જ મારે જુદી રીતે કહેવું હોય તો એનું બીજું નામ છે ઉત્તર મીમાંસા ज्ञान मीमांसा आराधन, मिमांशा। आराधन मिमांशा। उपासन मीमांसा बहुत सरस सूत्र है संस्कृत भरनाराने ख्याल अथा तो ब्रह्म जिज्ञासा पेला तू अथा तो ધર્મ જિજ્ઞાસા પહેલા ધર્મ કર્મ સકામ કર્મની મીમાંસા હતી હવે અનંત અપાર આનંદ સુખના સાગર બ્રહ્મની મીમાંસા શરૂ થાય છે અહીંયા એક પ્રશ્ન થાય તો પહેલેથી જ આ વાત કેમ નાખી હતી ઇટ્સ ઇમ્પોસિબલ કારણ કે તમે જે સંસારમાં રહ્યા છો ત્યાં તમારી કેટલીક આવશ્યકતાઓ છે રોટી કપડાં મકાન જોઈ તો ખરું ને ખાલી ભ્રમ ભ્રમ કરવાથી થોડું મળી જવાનું હતું બધું એટલે આ લોકની વ્યવસ્થિત સુખ સગવડતા થાય એટલે ધર્મ મીમાંસા આવશ્યક છે બીજું જેનો આચાર શુદ્ધ નથી એ બ્રહ્મને ઝીલી શકતો નથી જેમ તૂટેલો ઘડો હોય એ ઘડામાં પાણી ટકે ને એમ આચાર ભ્રષ્ટ હોય ધર્મ ભ્રષ્ટ હોય એ જ્ઞાનની ગમે એટલી વાતો કરે ને તૂટેલા ઘડા જેવો છે કેટલાક તો ગરબા જેવા હોય ગરબામાં કેટલા કાણા હોય વાતું મોટી બ્રહ્મની કરે અને પાણી તો હોય ની અંદર એટલે પહેલા આ વેદની એટલી સરસ રચના છે પહેલા ધર્મ મીમાંસા હોવી જ જોઈએ કોલેજિયનો કે સંસ્કૃત બધા વિદ્યાર્થીઓને કહું કે તમે સમજો યા ન સમજો તમને અહીં જે નિયમ પળાવવામાં આવે છે એ તમારા ઘડામાં કાણું ન પડી જાય ને માટે પડાવવામાં આવે માટે નિયમનું કે આમ કરવું જોઈએ ક્યાં મળે આજે આટલા છાત્રાલયો છે ક્યાં મળશે તમને આવું સવારે ઉઠવું જોઈએ પૂજા કરવી જોઈએ આપણો આહાર આવો હોવો જોઈએ આપણો વિહાર આવો હોવો જોઈએ આપણે પ્રાર્થના કરવી જોઈએ આપણે સત્સંગ કરવો જોઈએ આ બધું પ્રારંભિક દશામાં ખૂબ જરૂરી છે એ સ્થિર થઈ જાય તો જ બ્રહ્મ જ્ઞાનને પાત્ર થવાય છે એમનામ નથી થવાતું નહીં પહેલાંથી જ બ્રહ્મ જ્ઞાનની વાતો ઋષિઓના કરે નથી કરી એટલે જ મેં કહ્યું ત્રણ પગલાં ક્રમશઃ ભરાય છે એ કાર્ય છલાંગ મરાતી નથી તમો ગુણ સત્તોગુણ સત્વગુણ ને નિર્ગુણ આ એક એક પગલા ક્રમશઃ કઠણ ન પડે એ રીતે જીવાત્માની યાત્રા આગળ ચાલતી હોય છે આપણે ભગવાનના સામ્રાજ્યની વાત કરતા હતા દેવો દેવોના ઐશ્વર્યો તમે જે દેવની આરાધના કરશો એ દેવમાં જે અશય તમને આપશે જસ્ટ લાઈક ઇલેક્ટ્રિક લાઇનમાં તો કેટલો મોટો પ્રવાહ જતો હોય પણ તમે જેવડો બલ્બ મૂકો છો એટલો પ્રકાશ તમને પ્રાપ્ત થાય છે હવે તમે જુઓ વેદ ધીમે રહીને દેવ ઉપાસનાને પરમદેવની ઉપાસનામાં કઈ રીતે ફેરવે છે તો પહેલી શિક્ષા એ આપે છે કે તમે જે દેવનું આરાધન કરો એ દેવમાં પરમ તત્વના દર્શન કરો જે દેવને આરાધો છો તમે તમે ચોઈસ પણ તમે એ વિચાર કરો કે એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ બેઠા છે ખ્યાલ આવ્યો જો તમે આ રીતે આરાધન કરશો તો સેમ કર્મ એ તમને ચોથું પગલું ભરાવશે સાદી ભાષામાં કહું તો ભક્તિ માર્ગ તરફ લઈ જશે જે દેવ છે એમાં ભગવાન બેઠા છે એ મનોરથ પૂરા કરે છે આ એક ઇન્ડિરેક્ટલી પગલું થયું વાયા મીડિયા થયું જે આપણે યજ્ઞો થતા હોય છે ભગવાન વિષ્ણુ યાગ થાય તો ભગવાન વિષ્ણુ નારાયણની પ્રતિષ્ઠા થાય છે આપણને શીખવાડવામાં આવ્યું છે સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ બધા દેવોને જે તમે નમસ્કાર કરો છો એ આખરે તો ભગવાન નારાયણના ચરણમાં જાય છે નારાયણ પરા વેદા નારાયણ પરા મખા વેદ યજ્ઞ તપ આખરે તો ભગવાન નારાયણ સુધી પહોંચે છે જેમ નાના નાના નિજરનાઓ મોટી નદીને મળે અને મોટી નદી મહાસાગરને મળે આ આપણા વૈદિક ધર્મની વ્યાપક શિક્ષા છે પણ એક બીજો રસ્તો છે અને સાક્ષાત રસ્તો છે હસ્તિપદે બધાના પગલા સમાય જાય એમ અન્ય દેવોનું આરાધન હવે એને વૈરાગ્ય થયો છે જોઈ લીધું કે આ બધું મેળવું હવે મારે પરમ ની પ્રાપ્તિ કરવી છે ત્યારે એ દેવારાધન છોડીને પરમદેવનું આરાધન કરે છે પરમાત્માનું પરબ્રહ્મનું પુરુષોત્તમ નારાયણનું આરાધન કરે છે ત્યારે એ આરાધનમાં સર્વ દેવોનું આરાધન આવી જાય છે સર્વદેવોનું ઓલું વાયા મીડિયા હતું હવે આ સાક્ષાત દેવારાધન થયું પરમદેવનું આરાધન થયું એ પરમદેવનું જે આરાધન છે એ ચોથા પગલા માટે મહત્વનું છે પણ એમાં સકામ ભાવ હોય છે તો પાછું પાછું રોકાઈ જવાય છે એ પણ નિષ્કામ ભાવથી થાય ત્યારે એ ઉપાસન શ્રેષ્ઠ બની જાય છે પરમદેવના આરાધનમાં પણ એક નિયમ છે જેવા જાણો એવું થવાય જેવી તમારી ઉપાસના એવી જ તમે ભગવાનને ઈતર સમકક્ષ માનીને ચાલો તો તમને તમે સેલ્ફ મેઇડ લક્ષ્મણ રેખા થઈ યુ કુડ નોટ ક્રોસ ઓવર ધ બાઉન્ડ્રી તમે ભગવાનને જેવા જાણો એવું થવાય તમે અમુક દેવ જેવા જાણો તો એવા થવાય અમુક દેવ જેવા જાણો તો એવા થવાય પૂર્ણ પ્રાપ્તિ ના થાય પૂર્ણ પ્રાપ્તિ તો ક્યારે થાય વેદ જેને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કે છે જેને વાસુદેવ કહે છે ભગવાન વેદ વ્યાસ એમ કહે છે કે ધ્યેયો નારાયણો હરિક એ નારાયણ સર્વકારણના કારણ છે સર્વોપરી છે સર્વકર્મ ફળ પ્રદાતા છે એના જેવું બીજું કોઈ નથી ન તત્ અભ્યધિક દૃશ્ય તે એને સમાન કોઈ નથી એના જેવું કોઈ નથી આને સર્વોપરી ભાવની ઉપાસના કહેવાય આવી જે પ્રાપ્ત આવી જે ઉપાસના ભગવાનની કરે છે એને જ સર્વશ્રેષ્ઠ આનંદની પ્રાપ્તિ થાય છે આ વેદના ઉપાસના ભાગનું જ્ઞાન ભાગનું રહસ્ય છે તો વૈદિક સંહિતાઓ છે એમાં સંગીતા બ્રાહ્મણ આ ત્રણ પગલાં બરાબર પછી આરણ્યક ઉપનિષદ એના આધારે બ્રહ્મસૂત્રો બનેલા છે એ તમારો વિષય ઓછો હોય અદ્ભુત છે એનું જ વિવેચન ગીતાજીમાં છે તો આ વૈદિક સાહિત્યની આ વિશાળતા છે જેમાં આપણે કાલે ચર્ચા કરતા હતા એ હજી આવતીકાલે લઈશું પણ જિંદગીનું લક્ષ્ય શું છે સુખ શું છે સુખ બે પ્રકારનું આલોકનું અને પરલોકનું વેદ કેવો માર્ગ બતાવે છે આ લોકનું સુખ આપે છે અને તો શિક્ષાપત્રી શું બતાવે છે જે આ શિક્ષાપત્રીનું પાલન કરશે એ આ લોકમાંય સુખી થશે અને પરલોકમાંય સુખી થશે આ શિક્ષાપત્રી છે સાધારણ છે શિક્ષાપત્રી આટલો આખો વિસ્તાર કર્યો ને એ એક શ્લોકમાં આવી ગયો કે તમે જો આનું પાલન કરશો તો તમને આ લોક નું સુખ મળશે અને પરલોકનું સુખ મળશે આ લોકને આ લોક માટે તો પછી વિશિષ્ટ ભગવાને વિશિષ્ટ વરદાન દીધેલું છે કોઈ મોટા માણસો ની મુલાકાત હોય ને ત્યારે રસ્તામાં ખાડા પેડા હોય તો પૂરા જાય કે ન પૂરાઈ જાય રસ્તાઓ થઈ જાય કે ન જાય સારી સારી મોદીજી તો જાય જ્યાં જાય ત્યાં કરોડોની યોજનાઓ જ જાહેર કરે જ્યાં જાય ને કરોડો કરોડો યોજનાઓ એ સ્પેશિયલ ભેટ છે ને એમ ભગવાન નારાયણ જ્યારે ધરતી ઉપર પધારે છે ત્યારે ભક્તોને વિશિષ્ટ ભેટ આપે છે જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ જ ભગવાન સ્વામી નારાયણ રૂપે પ્રગટા અને એ ભગવાને આપણને વિશિષ્ટ ભેટ આપી શું વિશિષ્ટ ભેટ આપી રામાનંદ સ્વામી પાસે માગ્યું કે હે સ્વામી તમારા ભક્તના લલાટમાં રામપાત્રનું દુઃખ લખ્યું હોય તો મને આવે પણ તમારા ભક્તને અન્ન વસ્ત્રની ખોટ ન રહીએ જો આ બોનસ આવ્યું કે ન આવ્યું એક કંઠી બાંધવાથી આપણને ભગવાન સ્વામિનારાયણના થવાથી આપણને કેટલું મોટું સુખ મળી જાય છે આપણું લલાટમાં લખવું હોય મીન્સ ભાગ્યમાં દુઃખ લખ્યું હોય મિત્રો બધું બદલી શકાય છે અહીં વિધાતા લેખ મારે છે ને એ બદલી શકાતા નથી યુ કેન ચેન્જ એવરીથિંગ બટ યુ કાન્ટ ચેન્જ યોર ડેસ્ટિની આ બદલાય જ નહીં મારા જો બદલી નાખો કોઈ હરિભગતને રોટલાનું દુઃખ હોય એવું બને જ નહીં કોઈ હરિભગતને વસ્ત્રનું દુઃખ હોય એવું બને જ નહીં અન્ન વસ્ત્ર આવાસ ભગવાન આપી જ રહી છે સૂળીનું દુઃખ કાટે મટાડે છે મહારાજ આ બોનસ છે એક કંઠી બાંધવાથી ભગવાનને શરણે સ્વીકાર શરણું સ્વીકારવાથી કેટલું મોટું આ લોકની આપણને પ્રાપ્તિ થાય છે એટલે મહારાજે લખ્યું શિક્ષાપત્રીના આરંભે જ કે અમારા જે આશ્રિત છે એ અમારી આજ્ઞામાં વર્તશે એ આ લોકમાંય સુખી થશે અને પરલોકમાં પણ સુખી થશે વેદ પણ એ જ રસ્તો બતાવે છે વેદના સારરૂપ શિક્ષાપત્રી પણ એ જ રસ્તે આપણને લઈ જાય છે એટલે આપણે આ શિક્ષાપત્રી સત્ર રાખેલું છે સારું બધા ભક્તોને વિદ્યાર્થીઓને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ બધા જ લંડનવાસી ભક્તોને અમારો ઋષિકુમાર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સંતો વિદ્યાર્થીઓની સાથે આજે તમારે લંડનના ભક્તો બેઠા છે કિશોર નારદાણી પ્રકાશ નારદાણી આ બધા જ ભક્તજનો લંડનવાસીઓને જય સ્વામિનારાયણ કહે છે જય સ્વામિનારાયણ